ગીર સોમનાથના કોડીનારના દેવળી રોડ પર મહાકાય મગર દેખાતા વિભાગે રેસ્ક્યુ કર્યું હતું ત્રીસ મિનિટની ભારે જહેમત બાદ મગરને પાંજરે પૂર્યો હતો

ત્રીસ મિનિટની ભારે જહેમત બાદ વન વિભાગે મગરને ને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી મગર પાંજરે પૂરાતા શાળાના વિદ્યાર્થીઓ અને વાડી વિસ્તારના ખેડૂતોની સાથે સાથે વાહન ચાલકોએ પણ હાશકારો અનુભવ્યો હતો આ મગર છ ફૂટ લાંબી અને માદા મગર હોવાનું બહાર આવ્યું છે આજે સવારના સાત વાગ્યાની આસપાસ મને અહીંથી જીતુભાઈ નરસિંહભાઈ મોરી છે દેવડીના રેવીસ છે એ લોકોનો ફોન આવ્યો હું અહીં રાઉન્ડ ફોરેસ્ટર તરીકે મારી ફરજ બજાવું છું એટલે તાત્કાલિક અમે તથા અમારો સ્ટાફ રવિભાઈ મોરી અલીભાઈ અને શબીરભાઈ વગેરે સ્થળ ઉપર આવેલા સ્થળ ઉપર આવી જોઈએ તો રોડના કિનારા પાસે જે રોડ દેવડીથી કાચ તરફ જાય છે એ રસ્તા ઉપર એક મગર જોવા મળે છે હવે આ મગરનું અમે તાત્કાલિક રેસ્ક્યુ કરી રેસ્ક્યુ કરેલ છે અત્યારે અને મગર માદા છે પુખ્ત વયની છે લંબાઈ માપતા છ ફૂટની લંબાઈની આ મગર છે અને આ મગર છેલ્લા બે ત્રણ મહિના ત્યાં દેવળી બાજુને નિશાળ છે ત્યાં એક ખાડો પાણીનો ભરેલો છે એ ખાડામાં રહેતી હતી અને અવારનવાર સરપંચ શ્રી દેવડી દ્વારા અમને આ બાબતની ફરિયાદ થયેલી અને અમે બે ત્રણ વખત આ મગર પકડવાની ટ્રાય કરેલી પરંતુ પકડાયેલી આજે આ મગર બહાર નીકળતા તેને તાત્કાલિક રેસ કરવામાં આવેલો હતો કોડીનારના દેવળી ગામે મગર પકડાયો છે આ મગર છ ફૂટ લાંબુ છે મગર રોડ પરથી પકડાયું છે આ મગર સ્કૂલની બાજુમાં રહેતો હતો મગર એક વર્ષથી તેને પકડવા માટે ભારે રજુઆત થતી હતી છતાં ત્રીસ મિનિટના રેસ્ક્યુ બાદ આખરે આ મગર પકડાઈ જવા પામ્યો છે વિજય જોટવા જીટીવી ન્યૂઝ ગીર સોમનાથ